हे सियाळे सोरठ भलो ने उनाळे गुजरात, हे चोमासे वागड भलो ने आपणो कच्छड़ो बारे मास, हे मारो कच्छड़ो बारे मास। आवाज छे सन 1947 ની। આઝાદ ભારત દેશનો જન્મ થયો અને સાથે સાથે સુરેન્દ્રનગરના નાગનેશ ગામમાં જૈન પરિવારમાં પિતા સ્ટેશન માસ્તર શાંતિલાલ અને માતા લીલાવતીના ઘરે જન્મ થયો એક તેજસ્વી બાળકીનો। પુત્રી રત્ન જે જણ્યા નાગનેશ ભલું એક ગામ, ધન્ય ધરા ગુજરાત મારી, ધન્ય ધરા ગુજરાત। નાનપણથી જ ચાર બહેનો અને બે ભાઈઓએ પિતા પાસેથી શિષ્ટતાની તથા માતા પાસેથી ઉચ્ચ સંસ્કારોની દીક્ષા પ્રાપ્ત કરી હતી। પ્રાથમિક શિક્ષણ મોટા રાજુલા, ઉચ્ચ માધ્યમિક સોનગઢ ગુરુકુળ કન્યા વિદ્યાલયમાં કરી। તેમણે શૈક્ષણિક તથા અન્ય પ્રવૃત્તિઓ જેમ કે હોકી પ્લેયર તરીકે અને ઓબ્સ્ટ્રક્શન રેસમાં કુશળતા હાંસલ કરી। એક શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે શિક્ષકો વચ્ચે માન્યતા પ્રાપ્ત કરી હતી। અમદાવાદમાં 10 વર્ષ હોસ્ટેલમાં રહી અથાગ પરિશ્રમ કરી અને સંકેન્દ્રિત અભ્યાસ કરી તેમણે આખરે તેમના ડોક્ટર બનવાના સપનાને સાકાર કર્યું। આ ગાથા છે એક પરિશ્રમથી ભરેલા જીવનની, આ ગાથા છે એક પ્રેરણાદાયી વ્યક્તિત્વની, આ ગાથા છે સ્ત્રી સશક્તિકરણની, આ ગાથા છે જ્ઞાન કર્મ અને ભક્તિના સમન્વયની, આ ગાથા છે ડોક્ટર શ્રીમતી નીમાબેન આચાર્યની। મેડિકલનો અભ્યાસ કરતા કરતા નીમાબેનની મુલાકાત ડોક્ટર ભાવેશભાઈ આચાર્ય સાથે થઈ। મુલાકાત મિત્રતામાં બદલાઈ અને ત્યારબાદ પ્રેમમાં। 1970માં તેઓએ લગ્નના વચનો લીધા। નીમાબેન દાંપત્ય જીવન સાથે સાથે અભ્યાસ પણ સંતુલિત કરી જાણતા હતા, એટલે જ લગ્ન બાદ પણ પતિ ડોક્ટર ભાવેશભાઈ આચાર્યના સહયોગથી તેઓએ MBBS તથા DGOની ડિગ્રી મેળવી હતી। ત્યારબાદ નીમાબેને ગાંધીધામ ખાતે સરકારી હોસ્પિટલ રામબાગમાં સેવા આપવાનું ચાલુ કર્યું। સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક અદ્વિતીય અને અનન્ય પ્રદાન કરવું તેવી મહેચ્છા તો વિદ્યાર્થીકાળથી જ નીમાબેનમાં હતી અને તેની પ્રતીતિ આપણને થાય છે જ્યારે નીમાબેન સ્ત્રી રોગ નિષ્ણાત ગાયનેક તરીકે MD ની ડિગ્રી મેળવી ગાંધીધામમાં નવજીવન હોસ્પિટલ શરૂ કરે છે ત્યારે। ગાયનેકોલોજીસ્ટ તરીકેની તેમની કામગીરીમાં તેમણે અગણિત મહિલાઓની આરોગ્ય સંબંધિત તથા સામાજિક તકલીફો દૂર કરી તેમને નવા જીવનની ભેટ આપી હતી। ફીઝના પૈસા હોય કે ના હોય, તેમના ત્યાં આવેલી કોઈ પણ મહિલા ઇલાજ કરાવ્યા વગર પરત ફરતી ન હતી। સંવેદના અને નિષ્ઠા નીમાબેનના વ્યક્તિત્વની ઓળખ છે અને સંવેદનાની પરાકાષ્ઠા તો એ છે કે તેઓએ ગર્ભાવસ્થામાં દિવસ દરમિયાન બાળ ડિલિવરી કરાવી અંતે પોતાના બાળકનું પ્રસવ કર્યું। મેડિકલ પ્રેક્ટિસ દરમિયાન સ્ત્રીઓના પ્રશ્નોને નજીકથી જાણવાનો અનુભવ થયો। મહિલાઓ સાથે થતા અત્યાચારો, સામાજિક તથા આર્થિક શોષણને અટકાવવાના હેતુથી તેમણે અખિલ કચ્છ મહિલા ઉત્કર્ષ મંડળની સ્થાપના કરી। સમાજના દુષ્કર્મથી કંટાળી આત્મહત્યાને જ માર્ગ ગણતી મહિલાઓમાં જાગૃતિ તથા આત્મવિશ્વાસ લાવવા 1990માં ગાંધીધામથી તેમણે મહિલા જાગૃતિ અભિયાન હેઠળ આપઘાત નિવારણ રથયાત્રા કરી હતી, જેમાં 10,000થી પણ વધુ મહિલાઓએ હકારાત્મકતાથી ભાગ લીધો હતો અને સંત સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ પોતાના પુસ્તક નવી આશામાં આ સમગ્ર પ્રકરણ ઉલ્લેખ્યું છે, જેનું શીર્ષક તેમણે ગુજરાતમાં કોઈ ના કરી શક્યું તે કચ્છમાં નીમાબેને કરી બતાવ્યું એવું રાખ્યું હતું। લોકકલ્યાણના આ પ્રસંગે નીમાબેનને લોકો વચ્ચે એક સમાજ સેવિકા તરીકેની ખ્યાતિ અપાવી। મહિલા ઉત્કર્ષ માટે ગાંધીધામમાં અખિલ કચ્છ મહિલા ઉત્કર્ષ મંડળ છેલ્લા 20 વર્ષથી નીમાબેનના નેતૃત્વમાં કુટુંબ સલાહ કેન્દ્ર ચલાવે છે। શૈલાબેન સહિતની તેમની નવદુર્ગા ટીમે કૌટુંબિક કલહ અને ઝઘડાઓનું સુખદ નિરાકરણ લાવીને સેંકડો કુટુંબોને તૂટતા બચાવ્યા છે અને અંદાજે 8,000 જેટલા કૌટુંબિક ઝઘડાઓનો ઉકેલ લાવવામાં સફળ બન્યા છે। આ મંડળને WHO દ્વારા ગુજરાતનું શ્રેષ્ઠ કાઉન્સેલિંગ સેન્ટર જાહેર કરવામાં આવ્યું હતું। આ સફળતા છે નવદુર્ગા કમિટીની,
આ સફળતા છે નીમાબેન આચાર્યની, આ સફળતા છે કચ્છની દરેક મહિલાની, આ સફળતા છે ગુજરાતની. સફળ રાજા બનવું હોય તો યાદ રાખવું પડે કે રાજાએ પોતાના હિતની પહેલા રાષ્ટ્રનું હિત જોવાનું છે. ચાણક્યએ કીધેલા આ શબ્દોને નીમાબેને આબેહૂબ તેમના હૃદયમાં ગૃહિત કર્યા અને સમજ્યું કે હાલ જ્યારે તે આટલી સંખ્યામાં સામાન્ય જનની સેવા કરી શકે છે ત્યારે એક આગવા સ્તર ઉપર પહોંચે તો ત્યાંથી કેટલા વધુ લોકોની સહાયતા કરી શકે છે. આ વિચાર આવવો અને ગુજરાત સરકાર દ્વારા મહિલા આર્થિક વિકાસ નિગમના ચેરમેન તરીકે નીમાબેનની ભલામણ કરવી તે જાણે કુદરતનો જ કોઈ ઇશારો હતો. આ તકને ઝડપી અને ડોક્ટર ભાવેશભાઈ આચાર્યના પ્રોત્સાહનથી નીમાબેને રાજકારણમાં પ્રવેશ કર્યો. મહિલા વિકાસ નિગમના ચેરમેન બની મહિલાઓને વોકેશનલ ટ્રેનિંગ અપાવી, લોન ફાળવી, તાલીમબદ્ધ કરાવીને પગભર બનાવી, મહિલાઓની કુશળતાને માન્યતા આપવા અને તેમના વ્યાપારને વેગ આપવા નીમાબેને ગુજરાત તથા અન્ય રાજ્યોમાં આ મહિલાઓ માટે અનેક પ્રદર્શનો અને એક્ઝિબિશન્સ કરાવ્યા હતા. 26 જાન્યુઆરી 2001 ગુજરાત ઉપર કુદરતનો કહેર વરસ્યો અને કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા તથા અનેક ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોની સારવાર માટે ડોક્ટર નીમાબેન અને ડોક્ટર ભાવેશભાઈએ ઓપન પાર્કમાં જ હોસ્પિટલ બનાવી તથા દિવસ રાત દર્દીઓને સારવાર આપી. ભૂકંપ પછી કચ્છમાં સેંકડો બાળકોએ પોતાના મા બાપ ગુમાવ્યા. આ બાળકોને આધાર આપવા માટે ગાંધીધામમાં 16,000 ચોરસ મીટર જમીનમાં ₹2 કરોડ જેવી માતબર રકમના ખર્ચે નીમાબેન અને ભાવેશભાઈએ શ્રી વાલદાસજી મહારાજ બાલાશ્રમ બનાવ્યો. નીમાબેનની અથાગ મહેનતથી તથા લોકોના ઉદાર સહયોગથી આ આશ્રમ નિરંતર સેવા આપી રહ્યો છે. ઈશ્વરે આપેલા જીવનને જીવદયા અને લોકકલ્યાણ માટે સમર્પિત કરવું તેવી નીમાબેનની અભિલાષાને તેમણે તેમના જીવનના દરેક તબક્કે સાર્થક કરી છે. નાનપણથી જ અબોલ પશુઓ સાથે સંવેદના રાખતા ડોક્ટર નીમાબેને મેડિકલ પ્રેક્ટિસ દરમિયાન દેડકા પર થતા ડિસેક્શન કરવાથી ઇનકાર કરી જીવદયાની મિસાલ આપી હતી. વર્ષો પછી જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે કચ્છમાં અવારનવાર દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી ત્યારે માલધારી સમાજ તેમના પશુઓને લઈ કચ્છ બહાર સ્થળાંતર કરતા. તે સમયે નીમાબેન વિવિધ સ્થળે તે પશુઓ માટે ઘાસચારો અને માલધારીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી આપતા અને ઘાયલ પશુઓના સ્થળાંતર માટે ખાસ ટ્રકની સુવિધા કરાવતા. કંડલા વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં ખડે પગે નીમાબેન અને તેમની નવદુર્ગા ટીમે ખીચડી જાતે બનાવી ગરીબ અને નિસહાય લોકોમાં તેનું વિતરણ કરતા અને અનાથ થયેલા બાળકો તથા વિધવાઓને પોતાની સાથે રાખી આશરો આપ્યો હતો. કોરોના મહામારી વખતે પણ સખી મંડળ પાસેથી કચ્છી બાંધણીમાંથી 1,00,000 માસ્ક બનાવી નિઃશુલ્ક વિતરણ, મેડિકલ ઉપકરણોનું વિતરણ, રાશન કિટ વિતરણ, કોરોનાગ્રસ્ત પરિવારો માટે ટિફિન સેવા તથા કોવિડ કેર સેન્ટર જેવા લોકકલ્યાણના અનેક કાર્યો નીમાબેને કર્યા. અને પછી તો શું, ના તો નીમાબેને આવા લોકકલ્યાણ અને જનસેવાના કાર્યો કરવાના છોડ્યા અને ના તો લોકોએ તેમના જેવા નેતાને છોડ્યા. 1995 અબડાસાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને ત્યારબાદ 2021 સુધી તેમણે કચ્છના અલગ અલગ ક્ષેત્રોથી ધારાસભ્ય તરીકેની ફરજ નિભાવી, અનેક લોકહિતના નિર્ણય લીધા અને જનતાનો અઢળક પ્રેમ મેળવ્યો. અંજાર, ભચાઉ, ગાંધીધામ, અબડાસા, નલિયા, લખપત, નખત્રાણા અને ભુજમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક, ધાર્મિક અને ટુરિઝમ કેન્દ્રિત કાર્યો સફળતાપૂર્વક કર્યા. ધારાસભ્ય તરીકેના કાર્યકાળમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કુશળ નેતૃત્વ હેઠળ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. કચ્છમાં નર્મદાનું પાણી લાવવા, કેનાલની મંજૂરી મેળવવામાં મુખ્ય ભૂમિકા નિભાવી, તરસી ગયેલી કચ્છની ભૂમિમાં વૃક્ષારોપણ અને ઠેર ઠેર તળાવનું નિર્માણ કરી ભૂમિ નંદનવન બનાવી, કચ્છના હસ્તકલા કારીગરોને વિશ્વ ફલક ઉપર ખ્યાતિ અપાવવામાં ખૂબ મોટો ફાળો આપ્યો. નીમાબેન લોકોની વચ્ચે રહી તેમની સમસ્યાઓના મૂળ સુધી જઈ અને તેનું નિવારણ થાય તેની તકેદારી રાખે છે અને જ્યારે તે લોકોનું સ્મિત જુએ છે ત્યારે તે સંતોષની પ્રાપ્તિને તે સૌથી વધુ મૂલ્યવાન પુરસ્કાર માને છે. 2021 નીમાબેને રચ્યો ઇતિહાસ તે સર્વાનુમતે ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા અને ગુજરાતની દરેક મહિલાનું તેઓ ગૌરવ બન્યા.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નીમાબેનને આ ગરિમાપૂર્ણ પદ આપી તેમના 35 વર્ષના સેવાયજ્ઞનું યોગ્ય સન્માન કર્યું અને આમ નારી શક્તિમાં વિશ્વાસ મૂકી યુગ પુરુષ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લાખો મહિલાઓને પ્રેરણા આપી. ભારત કે તેજ વિકાસ કે લીએ મહિલાઓં કા તેજ વિકાસ ઉનકા સશક્તિકરણ ઉતના હી જરૂરી હૈ. આજ ભારત મહિલાઓં કી આવશ્યકતાઓ ઉનકી આકાંક્ષાઓ કો ધ્યાન મે રખતે હુએ યોજનાએ બના રહા હૈ, નિર્ણય લે રહા હૈ. તેમણે અધ્યક્ષ બનતા જ અનેક લોકહિતના નિર્ણયો લીધા, સાથે સાથે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત વિધાનસભામાં યુવા મોડલ એસેમ્બલીનું આયોજન કર્યું હતું. તેમની ટર્મમાં દેશના રાષ્ટ્રપતિએ વિધાનસભામાં સંબોધન કર્યું તે પણ તેના પ્રકારનો એકમાત્ર પ્રસંગ છે. સૌને પોતાના હાથની રસોઈ જમાડવી નીમાબેનની સૌથી પ્રિય પ્રવૃત્તિઓમાંની એક છે. તેમના ઘરે નાના મોટા કોઈ પણ મહેમાન આવે ત્યારે એક ઉત્તમ યજમાન બની પોતાના હાથે અવનવી વાનગીઓ બનાવી તેમને અચૂક જમાડે છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન વિવિધ આધ્યાત્મિક કાર્યોમાં જોડાઈ તથા સંતોની સેવા કરી ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવી છે. તેઓએ 108 પાર્થ શિવલિંગની પૂજા જેવી અનેક પૂજાઓ તથા વિવિધ યજ્ઞોનું આયોજન કર્યું છે. પતિ ડોક્ટર ભાવેશભાઈ આચાર્ય, બે પુત્રો મૌલિનભાઈ અને મુકેશભાઈ, બે પુત્રવધુ જાગૃતિબેન અને ડોક્ટર આરતીબેન, અને રાજવી, પ્રયાગ, ખુશી, શાન અને રાજેશ્વરી, આમ 5 પૌત્ર પૌત્રીઓવાળા પરિવારને નીમાબેન પોતાના સુખની પરિભાષા માને છે. પતિ શ્રી ભાવેશભાઈ આચાર્યે ગુજરાત રેડક્રોસના ચેરમેન તરીકે સેવા આપેલ છે. મૌલિનભાઈ અને મુકેશભાઈ વ્યવસાય ક્ષેત્રે અગ્રેસર છે. જાગૃતિબેન ઘર તથા સામાજિક પ્રવૃત્તિઓની દેખરેખ રાખે છે, ત્યારે ડોક્ટર આરતીબેન નીમાબેન દ્વારા સ્થાપિત નવજીવન હોસ્પિટલમાં ડોક્ટર તરીકે સેવા આપે છે અને પૌત્રો પોતપોતાના ક્ષેત્રે અભ્યાસ કરે છે. આવા ઉલ્લાસી પરિવારને ઓછી પ્રાથમિકતા આપી લોકહિતને પ્રાધાન્ય આપે છે ત્યારે નીમાબેનના વ્યક્તિત્વની એક આગવી ઓળખ મળે છે. નમન છે એક પ્રેરણાદાયી વ્યક્તિત્વને, નમન છે નિષ્ઠાવાન ડોક્ટરને, નમન છે કચ્છની મહિલાઓના અવાજને, નમન છે ગુજરાતના પ્રથમ અધ્યક્ષાને, નમન છે માનનીય શ્રીમતી નીમાબેન આચાર્યને.